હરિયમ બાળકો, આજે આપણે પર્યાવરણનો પ્રયોગ લઈશું. તો વિષય લખ્યું છે આપણે પર્યાવરણ. પર્યાવરણ એમાં કયો પાઠ ચાલે છે? આપણે પાઠ 9 આપણે ભાષા પાઠ 9 પાઠનું નામ આપણે ભાષા. સુકાઈ જાય
Bye.
છોડ સુકાઈ જાય છે. સવાલ નંબર 16, અતિવૃષ્ટિ એટલે શું? તો કે ચોમાસાની ઋતુમાં ખૂબ જ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. સવાલ નંબર 17, અનાવૃષ્ટિ એટલે શું? તો કે ચોમાસાની ઋતુમાં ખૂબ વરસાદ ઓછો પડે કે પછી વરસાદ પડે જ નહીં તેને અનાવૃષ્ટિ કહે છે. તો આટલા પ્રશ્નના જવાબ તમારે 14 લખવાના ચાલુ કરવાના છે. નોટમાં નીચે ને નીચેથી બરોબર આ લખાઈ જાય. આપણે આગળ મુદ્દાસર પ્રશ્નના જવાબ લખીએ. થઈ ગયું કે નવ પૂછી નાખું. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. સવાલ નંબર 1, કે કોબીને વાદળોમાં ઘણી વસ્તુઓ દેખાય છે. કોબીને વાદળોમાં ઘણી વસ્તુઓ દેખાય છે. કઈ કઈ? કીધી કવિને વાદળોમાં ઘણી વસ્તુઓ દેખાય છે તો કે કઈ કઈ? તો આપણે એનો જવાબ જોઈએ કે કવિને વાદળોમાં આથી કવિને વાદળોમાં આથી ઘોડા હરણ શ્વાન અને જોડા વગેરે જોડા પછી આકારો અને વસ્તુઓ દેખાય છે આકાશમાં
કોઈ વાર ગડબડાટ કરે છે, કોઈ વાર ગડબડાટ કરે છે, કોઈ વાર ગડબડાટ કરે છે અને તેમાં વીજળી ચમકે છે, અને તેમાં વીજળી ચમકે છે, વીજળી ચમકે છે. આ વાદળા આપણા માટે વરસાદ લાવવાનું કામ કરે છે. આ વાદળા આપણા માટે વરસાદ લાવવાનું કામ કરે છે. કોઈ વાર ગડબડાટ કરે
કે મેઘધનુષ તમે ક્યારે જોઈ શકો છો? તો કે હા, મેં મેઘધનુષ જોઈ છે. મેઘધનુષ વરસાદ આવ્યા પછી જોવા મળે છે. મેઘધનુષ સવારે પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં જોવા મળે છે. બપોરે મેઘધનુષ જોવા મળતું નથી. આપણે પેલા એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ લખાઈ ગયા, સત્તર લખ્યા હતા, એના પછી એક લીટી છોડી અને પ્રશ્ન છ સુધા મારવાની છે. એક લીટી છોડીને કે બીજી આપેલ પ્રશ્નના મુદ્દા જ મુદ્દા સ જવાબ લખો, પછી પાછું એક લીટી છોડીને આ પ્રશ્નના જવાબ લખવાના છે. આ લખાઈ જાય કે બીજું આપણે આગળ લખીએ. સવાલ નંબર ચાર. વરસાદ પડતો હોય
પડતો આકાશમાંથી પડતો વરસાદ અને તેની સાથે વીજળીના ગડગડાટ, વીજળીના ચમકારા અને વાદળાના ગડગડાટ સાંભળ્યા છે. સાંભળ્યા છે માણસોને વરસાદથી પલળતા જોયા છે અને વરસાદથી બચવા છત્રી ઓળીને કે રેઇનકોટ પહેરીને જતા જોયા છે. વરસાદના પાણીમાં કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકતા અને પાણીમાં છપછપિયા કરતા બાળકોને પણ જોયા છે.
માં આવતા પૂરને લીધે શું નુકસાન થાય છે તો જવાબ જોઈએ શું કે છે નદીમાં આવતા પૂરને લીધે શું શું નુકસાન થાય છે એટલે શું પૂર ક્યાં આવે કે બહુ જ વધારે વરસાદ આવે તો હમણાં તમે કીધું કે બહુ જ વરસાદ આવે ત્યારે શું થાય નદીઓ બધી નદીઓ તળાવ દરિયા બધું છટકે છે બધું પાણી બહાર આવે એટલે પૂર આવે એટલે લોકોના ઘરમાં પાણી ભરે જાય ઘર વગેરે નુકસાન થાય પાક બધું ડૂબાઈ જાય તે બધું થાય ને એટલે કે જે નદીમાં આવતા પૂરના લીધે શું શું નુકસાન થાય છે તો જવાબ છે કે નદીમાં આવતા પૂરને લીધે નદી નાળા છલકાઈ જાય છે નદી નાળા છલકાઈ જાય છે અને નીચાણવાળા વિસ્તારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાથી પાણી ફરી વળવાથી પૂરમાં ઘર વખરી પછી પશુઓ તેમજ પાક તણાઈ જાય છે પશુઓ તેમજ પશુઓ હોય તો પશુઓ તો ક્યાં જાય તો બહુ પાણી ભરી જાય પૂરા તો પશુઓ પણ તણાઈ જાય અને ખેતરમાં પાક ઉગ્યો પડ્યો હોય બધો પાક વાળ્યો તો પાક પણ બધો તણાઈ જાય એટલે બધું નુકસાન થાય છે તો તમે લખી નાખજો બાકીને આપણે બીજા ક્લાસમાં જોઈશું હરિઓમ.